सदानन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि सहि नारायनमुनि वर्निवेशर्मणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ગણેશ્યામ મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરતનું સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું ને તરંગ બાર એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રી હરિએ મોડા ગામની અંદર ત્યાં સત્સંગની વાતો કરી અને મહારાજે છેલ્લે ખપની વાત કરી ખપવાળાને સત્સંગ ટકે છે ખપવાળો છે ખપથી અભ્યાસ કરતો રહે એનો સત્સંગમાં દ્રઢ પાયો થાય છે મહારાજ ત્યાંથી મોડેલ ગામ આવ્યા છે ત્યાં સ્વામી લખે છે મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું અને તરંગ તેર श्रीहरि आये गेहि हरिजनवायुरहाय क्षत्रि सग्रवन्त तेहि हरि कुशोघर पधराय पलङ्गने तापर हरि आय સંજાયા રે કરત ભયે નારાયણ ધૂની કરાય સંજાયા કરત ભયે નારાયણ ધૂની કરાય શ્રીહરિ જે મુડેલ ગામ આવ્યા ત્યાં ગરાસદાર ક્ષત્રિય બાઈઓમાં સત્સંગ હતો તેમને પોતાને ઘેર શ્રીહરિની પધરામણી કરાવી એક સુંદર પલંગ બિછાવી દીધો આવીને શ્રીહરિ તેના ઉપર બેઠા ત્યાં સંધ્યા આરતી કરી અને નારાયણ ધૂન પણ કરી સંતો જઈને ચોરામાં ઉતર્યા તે પછી શ્રીહરિપન ચોરે આવ્યા વરનીએ રસોઈ બનાવી એટલે શ્રીહરિ ઘણા ભાવથી જમ્યા આ મુળેલ ગામમાં છે ને ક્ષત્રિય ગરાસદાર બાઈઓને સત્સંગ હતો ભાઈઓને કોઈને પણ જે ઘરમાં બાઈઓને સત્સંગ હોય ને ત્યાં ભગવાન ને સાધુ ને ઉતારા મળી જાય ખરા ભાઈને સત્સંગ હોય તો ભગવાનને કે સાધુ ને ઉતારા મળે એનું કાંઈ નક્કી નહી કારણ કે ભાઈને તો કેવું હોય નારી બસ સકલ ગોસાઈ તુલસીદાસજીએ લખ્યું છે તુલસીદાસજીને પૂછજો કેમ લખ્યું એ નાચત મરકટ કી નાઈ અર્થ પણ તુલસીદાસજી મહારાજને જ પૂજો મને ના પૂછતા કારણ કે એનો અર્થ કરવો મારી માટે ગુનો બની જાય એવો મારે અર્થ કરવો નથી તુલસીદાસજી મહારાજનું લખેલું છે એમને જ પૂછજો પુરુષો પૂછજો જે ઘરમાં સ્ત્રીનો સત્સંગ હોય ને એ ઘરમાં ભગવાનની પધરામણી થાય એ અમારા અનુભવની અંદર પણ છે કે જ્યાં સ્ત્રી સત્સંગમાં સ્ટ્રોંગ હોય ભાઈને ભલે ને આરતી ઉતારતા એ ના આવડતી હોય કેટલાક તો ટ્રેનિંગ તાજી ટ્રેનિંગ આપી હોય ઘરવાળાએ કારણ કે આને કોઈ દી માળા કરવાની ના હોય કોઈ દી ભગવાનને પગે લાગવાનું ના હોય એના સાધુને પગે લાગવાનું હોય હવે એના ઘરમાં ઘરવાળાને સત્સંગ હોય એ કથા સાંભળતા હોય તમે મંતવ્યમાં એ જુઓ ને જા જા મંતવ્ય કોણ લખે છે એ પુરુષો શું કરતા હશે મૌન વ્રત રાખીને સાંભળતા હોય અને ના પણ સાંભળતા હોય કારણ કે લગભગ પુરુષ ભક્તો એવું સમજે કે બધું એ કરે છે એક મંદિર હોય ને તે દીવો આરતી બધું બહેનોને કરવાનું હોય ગામડામાં તો એવો જ રિવાજ બેનો જ કરે થાળે બેનો કરવાનો દીવો એને કરવાનો આરતી એને કરવાની મંદિરે એને જવાનું અને આ ભાઈને ઓટલેથી ખાટલે ખાટલેથી ઓટલે થોડી પટલાય કરી આવે ગામમાં એટલે પૂરું હા ખાટલે ને પાટલે ને પટલાય ત્રણ વસ્તુ કરે પુરુષ જાજુ જો કે તમે બધા ભક્તો તો કથા સાંભળો છો કારણ કે અમેરિકામાં પટલાય કરવાની કઈ મળે નહીં ને જવું ક્યાં બાકી તમે ગામડે ગામડે જાઓ ગામડે ગામડે જાઓ કોરોનાની આટલી બધી ઉપાધિ ચાલે છે તો કોઈને ગામની બહાર જવાનું તો અત્યારે થાતું જ ના હોય પણ તોય ભગવાનના મંદિરો ખાલી હશે મંદિરનું પગથિયું ચડવાનો ટાઈમ નથી આખા ગામની અંદર બે કે ચાર પરિવાર સત્સંગના હોય એમાંથી એક બે એવા શ્રદ્ધાવાળાના બાપ બાપદાદા વખતનો સત્સંગ ચાલતો હોય ને કોક મોટા સાધુના સંસ્કાર પડ્યા હોય એ પરિવારમાં એવા લોકો ખેતીથી આવીને આરતી કરી દેતા હોય ઠાકોરજીની એક બેલ વગાડવા વાળો હોય ને એક આરતી કરવાવાળો હોય આવી તો દશા છે કોઈ કામ નથી જીઓના ફ્રી ઓફ ચાર્જ ફોન મળે છે રિલાયન્સના મળે છે કાર્ડ મળતું હોય વાપરવાનું ફરવાનું ગમે તે વાંચવાનું જોવાનું બીજાને મોકલવાનું અને ખાઈ પીન હોઈ જવાનું પણ બહેનોને સત્સંગ ખબર નહીં શ્રીજી મહારાજે નહીં જે દિવસની આ પૃથ્વી સર્જાની તે દિવસથી સ્ત્રી ભક્તોમાં સત્સંગ છે શ્રીજી મહારાજને લાડુ બાંધ જીવબાએ બાંધ્યા છે તમે જો શ્રીજી મહારાજના સ્ત્રી ભક્તોના ચરિત્રો આપણે વાંચીએ શ્રીજી મહારાજ જ્યારે પૃથ્વી પર મનુષ્ય આકારે હતા સ્ત્રી ભક્તોના ચરિત્રો સુવાસીની ભાભીથી માંડીને ભક્તિ માતાથી માંડીને સત્સંગની અંદર લાડુબા જીવબા રાયબા એક એક સ્ત્રી ભક્તોના ચરિત્રો તો એને ભગવાનને બાંધી રાખ્યા છે આજે પણ આપણને સત્સંગમાં જોવા મળે કે સ્ત્રી ભક્તોને જે સત્સંગ છે અને એને જે સત્સંગનો રંગ ચડેલો હોય છે એટલો પુરુષોમાં બહુ ઓછો જોવા મળે બહુ ઓછો નથી એમની પણ એના જેટલો જોવા ન મળે એની અંદર ભક્તિ સહજ રીતે ભગવાને આપી છે એની અંદર ભક્તિ સહજ આપી છે એની અંદર સ્થિરતા ક્યારેક ઓછી પણ હોય પુરુષની સ્થિરતા જબરી હોય સ્ત્રીઓમાં પાછી સ્થિરતા ઓછી હોય જો દુઃખ આવી જાય અને કોઈ દોરો ધાગો બતાવે તો સત્સંગની કથા વાર્તા બહુ દ્રઢતાથી સાંભળેલી ના હોય તો દોરો ધાગો કરવા દોડી જાય એવું પણ બને પણ ભક્તિ એના હૃદયની અંદર ભગવાને સહજ આપી છે હવે આ મુડેલ ગામમાં ગયા ત્યાં બધા મૂડેલ જેવા જતા પુરુષો તો એ કઈને સત્સંગ મળે નહીં હવે બાઈઓને સત્સંગ હતો એટલે મહારાજને ઉતારો મળી ગયો સંતો તો ચોરે ઉતર્યા હતા સીધું પહોંચી ગયું બોલો પુરુષ ને સત્સંગ ના હોય તો સાધુ માટે સીધું પહોંચી જાય પણ જો ને સત્સંગ ના હોય અને પુરુષને જો સીધું સાધુ ને પહોંચાડવું હોય તો માથાનો દુખાવો થાય હું તમને કહીશ આગળ જો દ્રષ્ટાંત તમને સમય હશે તો કેવી દશા થાય પુરુષને સત્સંગ હોય ને બાઈ ને સત્સંગ ના હોય ને એ જોવા જેવો સત્સંગ હોય હા મહાભારત થાય મહાભારત વગર કુરુક્ષેત્ર ઘરમાં જ કુરુક્ષેત્ર રચાય હા ભગવાન કૃષ્ણ ગમે એટલું અર્જુનને જ્ઞાના અર્જુનને ઉપદેશ આપે પણ ત્યાં હાલે કારણ કે આ બાજુ ચંડિકાનું સ્વરૂપ હોય એટલે બધા અત્યાર હાથમાં હોય પણ આ મૂડેલ ગામના બાઈઓ બધાય ભક્ત છે ભગવાનના એટલે ભગવાનની પધરામની પોતાને ઘેર કરાવી પુરુષને હું એ વાત કરતો હતો કે આવડતું ના હોય કોઈ દી ભગવાનને સાધુની પદરામણી કરી ના હોય પૂજન કર્યું ના હોય એટલે ઓલા સ્ત્રી ભક્તોએ શીખવાડ્યું હોય સંતો આવે ને તો તમારે ઠાકોરજી આમ પધરાવે સંતો એટલે આમ પગે લાગવાનું દંડવટ કરતાં શીખવાડે હોય તો કોઈ દી કર્યા જ ના હોય એટલે ક્યાંથી આવડે ઠાકોરજીને દંડવટ કરતા એટલે પછી આમ ઉભા રહ્યા હોય તે પાછા ઓલા ક્યાંક પડદામથી જોતા હોય તે બોલાવે કે અંદર આવો પછી કે પગે જ લાગો ત્યારે બહાર આવીને ભગવાનને પગે લાગે પાછું સાધુન ભૂલી ગયો પાછા બોલા સાધુન તો પગે લાગ્યા નહી તમે તો એમને લાગવાનું આ લો ત્યારે એમ પાછો એની પદ્ધતિમાં ફ્રેન્ચાઇઝ સ્ટાઇલમાં પગે લાગે કારણ કે એને ખબર જ નથી કેવી રીતે પગે લાગવું શું કરવું પછી સંતો કે બે હો લો એ કીર્તન ને કંઈક વાત કરીએ તે બે હે ને તો સંતો આમ બેઠા હોય ને જે દિશામાં તો સંતોની દિશામાં જ બેસે અને ઘણા તો એવા હોય કે સંતોન બાજુ સોફા પર બે જાય હારે જ કોને વાત કરવાની તમારે આવું પણ થાય સ્ત્રી ભક્તોને સત્સંગ હોય પણ પુરુષ ભક્તોને ના હોય તો આવો બધો અનુભવ આ તો તમે અમારી આરે ફરો એટલે આવા મૂડેલ ગામ બહુ મળે આ મૂડેલ ગામ કઈ એક નથી ઘેર ઘેર મૂડેલ છે કેટલા બધા છે આવા તો સ્ત્રી ભક્તોને સત્સંગ હોય ને પુરુષને ના હોય ત્યાં આવું બધું થાય અને પાછા કેય ખરા એ તો મારે તો કાંઈ હું તો ભગત નહીં પણ એ ભગત છે પણ એટલું સારું કહેવાય કે એ ના રાખતા હોય તોય બાઈઓને સત્સંગ રાખવા દે જો કે અમેરિકા જેવા આમ તો રાખવા જ દે દેશમાં તો પાવરધા હોય પાછા કે ઘરમાં તારે જે કરવું હોય કર પણ ઘરમાં અહીં નહીં ભગવાન ભગવાન કાંઈ તારે મંદિર જે આવું બધું પણ એ પદરામની ના બધું અહીં ના હોય એવા હોય પાછા પાવરધા અત્યારે હવે નથી રહ્યું આ યુગમાં તે સુંદર પલંગ બિછાવી દીધો મહારાજ તો ત્યાં બેઠા ચોરે સંતો ઉતર્યા હતા પછી મહારાજ ત્યાં ને ત્યાં બધે પધરામણી કરી અને ચોરે જ્યાં સંતો ઉતર્યા હતા ગામનો ચોરો હોય ને બધે ધર્મશાળા જેવું અભ્યાગત આવે મુસાફરો આવે ધર્મશાળા નામ હોય ગામડે ગામડે હોય સારા ગામોમાં ધર્મશાળા હોય અને ધર્મશાળામાં આવા કોઈ યાત્રાળુ હોય કોઈ અભ્યાગત આવેલા હોય કોઈ ભિક્ષુકો આવેલા હોય કોઈ સંતો આવેલા હોય ને તો એને ત્યાં ગામવાળા વ્યવસ્થા કરી આપે આજે પણ કરે હમણાં લોયામાં મારે રોકાવાનું થયું હતું ત્યારે લોયાની અંદર એક મેં આગળ પણ વાત કરી હતી એક વખત કથામાં એક પાંત્રીસ ચાલીસ વર્ષના એક સંન્યાસી સાધુ આવેલા ઉગાડા પગે ચાલે આખા આખા ભારતની યાત્રા કરવાના હતા એ ત્યાં એ લોયા આવી ચડ્યા એને કોઈ કે કીધું કંઈ મોટું તીર્થસ્થાન છે એટલે આમેય અંદર અંદરના રસ્તે હાલતા હોય એટલે લોયા આવ્યા તો લોયા આવ્યા એટલે ગામમાં ગયા તો ગામમાં એક રામજી મંદિર છે ગામમાં પ્રવેશન તરત જ રામજી મંદિરમાં આજે પણ તમે લોયા જાઓ એ રામજી મંદિરમાં જાઓ તો ન્યા કોઈ પૂજારી નથી કે ન્યા કોઈ રહેતું નથી એ જગ્યાએ પણ એ સાધુ માટે રામજી મંદિરમાં લોયાના દરબારોએ ગાદલા ગોદડા ઓશિકા બધી વ્યવસ્થા ત્યાં સુવાની અને જમવાની કરી દીધી પછી તો એને કીધું કંઈ કોઈ સંતો રહે છે ને ત્યારે કીધું કે હા પેલા ગામની પાદરમાં વાડીમાં સંતો રહે છે પછી એ ન્યા આવે કશું જ નહીં પહેરેલા કપડાં અને એક નાની એમથી ઠેલી બીજું કશું નહોતું હાચા હતા સાધક એ કે હું બસ ફરું છું કશું રાખતો નથી બીજે દિવસે સવારમાં જતા હતા નાસ્તો કીધું હું આટલો લઈ જાઉં ક્યાંક તમને ક્યાં મળે જમવાનું પૈસા નથી રાખતા કશું નહીં તો હારે લઈ જાઉં સ્વામીજી આ તો જે આ લીધા વિના ચાલ જે ચાલતા હોય ને એને ખબર પડે મને તો આનું વજન લાગે છે કે એટલે ખબર પડી કે આ સાધક સાચો છે પણ ગામની અંદર જઈને બેઠા ચોરા ઉપર તો ન્યા દરબારો હતા કે એ લોકો હતા તરત ગાદલા ગોદરા ઓશિકા પોતાના ઘરના લાઈન રામજી મંદિરમાં એને દઈ દીધા આ તો હજુ હમણાંનો પ્રસંગ કહું છું આ બધી ભાવનાઓ છે ગામડામાં એટલે સંતો તો ચોરાએ ઉતર્યા હતા ત્યાં આગળ રસોઈ બનાવી વર્નીએ બેનો હતા સત્સંગે એટલે બધું પહોંચી જ જાય ને હારું હારું સીધું બધું પહોંચી ગયું વરનીએ રસોઈ બનાવી હરી ઘણા ભાવથી ત્યાં જમ્યા પહેલાં ભાત ઘીને સાકર જમ્યા પછી દૂધ ભાત ને સાકર જમે બોલો પાકું મળી ગયું ને કોનો સત્સંગ હા અને પુરુષનો સત્સંગ હોય તો એ કદાચ ઘરમાં બોલાવે ને થાળ કરવા બોલાવે તો એ કઈ તૈયારી જ ના હોય કારણ કે બાઈઓનો સત્સંગ હોય નહીં અને આ કે હું તો તમાર જેવો જ છું એટલે કોઈ તૈયારી ના હોય પણ સ્ત્રીઓને સત્સંગ હોય ને ત્યાં ઠાકોરજી લઈને સંતો થાળ કરવા ગયા હોય પદરામની ગયા હોય ખબર પડી જાય રસોડાના અંદર જાય એની તૈયારી પરથી ખબર પડી જાય કે આ ઘરનો સત્સંગ કેવો છે એના વાસન જોઈએ ત્યાં ખબર પડી જાય કે આ ઘરનો સત્સંગ કેવો છે એનો ગેસ જોઈએ ત્યાં ખબર પડી જાય કે આ ઘરનો સત્સંગ કેવો છે બોલો ઘણા એટલી સરસ તૈયારી બધી કરી રાખી હોય સીધું સામાન કમ્પ્લેટ જુદું મૂક્યું હોય સ્ટેન્ડ આખું ક્લીન કરી રાખ્યું હોય ગેસ ચોખ્ખા વાસણ ચોખ્ખા કરીને મૂકી રાખ્યા હોય બધા મસાલાઓ એક બાજુ પર મૂકી રાખ્યા હોય કોઈ ગોતવું જ ના પડે તમારે અને બધું ક્લીન હોય પંદર મિનિટમાં રસોઈ ચાલુ થાય એવું હોય એવું અત્યારે તો બધા પરિવારોમાં જાજુ એવું થઈ ગયું કથા વાર્તાના યોગે કરીને નહીં તો ઓહો વર્ષો પહેલાં તો બાપા બે કલાક તો ખાલી આવાહન કરતા થાય ગેસનું આવાહન બે કલાકે તો આવાહન મંત્ર પૂરો થાય એ ઉત્તિષોત્તિષ્ઠ બોલીએ તો ગેસ જ બે કલાકે ઊભો થાય અને ઠામડા બે ચાર થયા હોય ને બાકીના બે ચાર તો બાકી હોય જો એને તો ચડાવવા એવા ના હોય ત્યાં એવું થાય ત્યારે જેને સત્સંગ પાકો હતો ને તો પ્રોબ્લેમ થતો પણ જેને સત્સંગ કાચો હોય ને ગુણબુદ્ધિનો સત્સંગ હોય ત્યાં એવું થતું બહુ કથાઓ છે એવી તો લાઈવ કથાઓ પણ નથી કેવી શ્રીયરીએ સંતોને પણ તે જ રીતે જમાડ્યા સાથે જે પાર્ષદો હતા તેમને પણ જમાડ્યા જ્યારે સંતોને પાર્ષદો જમી રહ્યા ત્યારે શ્રીહરી પાછા આવીને પલંગ ઉપર બેઠા સંતો બધા જમીને આવ્યા શ્રીહરિની પાસે બેઠા જ્યારે સૌ મળીને કીર્તન ભક્તિ કરવા લાગ્યા ત્યારે ગામના લોકો આવીને ત્યાં બેઠા બધા બાઈઓ તો સભામાં આવીને બેહી ગયા હતા વાતો સાંભળવા અલગથી પણ ગામના બધા પુરુષોએ આવ્યા કીર્તન ભક્તિ થાય એટલે બધાને મજા આવે ને એમાં તો ઘણી વાર સુધી સંતો કીર્તન બોલ્યા બહુ વખત સુધી બોલ્યા તેમાં અપાર ઉપદેશ ભર્યો હતો એ કીર્તનો સંતો કેવા બોલ્યા તારે માથે નગારા વાગે મોત ના રે જમાવી ને કેસે તારા કાન મારે ત્યાં બધા ડોલતા હતા તો ખરા પણ કાંઈ ખબર પડતી એ પેલું તબલું વાગે ને મંજીરો વાગે ને કરતાલ વાગે ત્યારે હૈશો હૈસો કરીને ડોલ્યા સંતોએ ઉપદેશના કીર્તન ગાયા ઉપદેશના કીર્તન કે ચાર દિવસ મેં માના હું કરવા જન્મ ગુમાવો છો મનુષ્યનો જન્મ આવા બધા ઉપદેશના કીર્તન ગાયા કારણ કે મૂર્તિના કીર્તન તો આને કઈ કામ લાગે એવા હતા જ નહીં મૂર્તિથી તો લાખો ગાઉનું છેટું હતું પછી જ્યારે શ્રી શ્રીઅરી વાત કરવાનો આરંભ કર્યો ભગવાને વાત કરવાની શરૂ કરી કેવું થયું જો સાંભળો કીર્તન ગાય સંત બહુવારા ઉપદેશ માહીં બરે ઉપારા પારા બત કરન હરી આદર કીને બત કરન હરી આદર કીને જન સબ ઉઠત બે ઉતત છીને જન સબ ઉઠત ભય ભગવાન પોતે હાજર છે ગુનાદિતાનંદ સ્વામી કે આ તો ચુંબકનો પહાડ આવ્યો છે એક મન ચુંબકનો પહાડ આવ્યો હોય તો એક મન લોઢાને ખેંચે દસ મન ચુંબકનો પહાડ આવ્યો હોય તો દસ મન લોઢાને ખેંચે લાખ મન ચુંબકનો પહાડ આવ્યો હોય તો લાખ મન લોઢાને ખેંચે અને પૃથ્વી જેટલો ચુંબકનો પડે તો આખા પૃથ્વીના લોઢાને ખેંચે સ્વામી કે આ તો આખો મેરુ પર્વત જેવો ચુંબક આવ્યો છે કોણ ભગવાન સ્વામિનારાયણ જે શ્રીજી મહારાજની મૂર્તિ આકર્ષક છે જેનું બોલવું આકર્ષણ વાળું છે જેનું જોવું આકર્ષણ વાળું છે જેનું ચાલવું આકર્ષણ વાળું છે જીવ પ્રાણી માત્રને ખેંચી લે એવી જેની ચાલ છે એવી જેની બોલી છે એવી જેની મૂર્તિ છે એવી જેની દ્રષ્ટિ છે એવા જેના નેન કટાક્ષ છે એવા જેના લટકા છે એવા ભગવાન શ્રીહરિ પોતે વાત કરે છે જ્યાં મહારાજે કીર્તન પત્યાન વાતનો આરંભ કર્યો બધા લોકો ત્યાંથી તરત ઉઠવા લાગ્યા જીવને સત્સંગની વાત ગમતી તમે કોઈને કોને લાઈવ કથા આવે છે સાંભળજો આવે એ જ ને બધું તમારી બીજી શું વાતો હોય એ જ કલ્યાણ કરવાનું જન્મ મરણમાંથી છૂટવાનું એ જ બધી વાતો હોય ને હવે બહુ સાંભળ્યું હતું એવી વાર્તાઓ બહુ સાંભળી પણ તમે એવું કહો કે આજે છે ને લાઈવ ફૂટબોલની ગેમ છે રાત્રે બે વાગે જાગે ભગવાનના મંદિરમાં એ માળા બંધ કરીને ફોનમાં જોવે સ્કોર જીવનો આવો સ્વભાવ છે ભગવાનની ભક્તિ ભગવાનની કથામાં રસ નથી પડતો પણ તમે અમને એવું કહો ને આજે આ ગાયક કલાકાર છે બહુ મોટો પ્રોગ્રામ આપવાના છે લાઈવ પ્રોગ્રામ ઓ એમ અત્યારે લાઈવ કથા છે કે લાઈવ કીર્તન ભક્તિ છે કે લાઈવ આરતી છે તો એના દર્શન કરવાવાળા થોડાક હોય પણ તમે જો અત્યારે કોઈ સમાજનો સમાજનો કોઈ પ્રખ્યાત કોઈક માણસ હોય ગાયક હોય કોઈ લેકચર આપવા વાળો હોય એવો સમાજનો કોઈ પ્રખ્યાત વ્યક્તિને લાઈવમાં મૂકી દો બેન્ડ ઓછા પડે ઇન્ટરનેટના બેન્ડ ઓછા પડે એવું થાય કારણ એ છે જીવને એ તરફનો ઢાળો છે કલ્યાણની વાત સાંભળવાની જીવને કોઈ દી તસદી જાગી જ નથી જીવ કલ્યાણની વાત સાંભળતા તો થાકી જાય છે પણ જોક્સકો જોક્સનો પ્રોગ્રામ રાખો બીજા પ્રોગ્રામ રાખો વાહ 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 મજા પડી ગઈ મજા પડી ગઈ મજા પડી ગઈ પણ કોઈ સ્વામીને કે કોઈ નિષ્કુળાન સ્વામીને કહે છે કે સ્વામી તમે આ ગ્રંથો લખ્યા અમને મજા પડી ગઈ મજા પડી ગઈ જેને એવું કહેવાની ઈચ્છા થતી હોય એને શાબ્સ છે એનો આત્મા જાગ્યો છે બાકીના તો હુતેલા છે હુતેલા છે આધારાનંદ સ્વામીને આપણે કહી શકીએ કે સ્વામી તમારી અમારી પર બહુ મોટી કૃપા સ્વામી બહુ મજા બહુ મજા તમારી વાત આ વાંચીને સાંભળીને નિષ્કુળન સ્વામીને આપણે કહીએ વિહારી લાલજી મહારાજને કહીએ શ્રીજી મહારાજના વચનાવૃતના સંપાદક સંતોને કહીએ કે વાહ તમારી અમારી પર કેટલી મોટી કૃપા ચરિત્રો લખવા વાળા નંદ સંતોને કહીએ તમારી અમારી ઉપર કેટલી મોટી કૃપા આવા ગ્રંથો જો તમે ન લખ્યા હોત તો અમે શું વાંચતા હોત શું સાંભળતા હોત આવું જ્યારે થાય ને ત્યારે સત્સંગ થયો કહેવાય આ તો આપણા પોતાના તળિયા આપણે તપાસવા તો જોઈએ ને મારે મારા તમારે તમારું તળિયું તપાસ્યા વિના સત્સંગ કેટલો ઊંડો ગયો છે એની શું ખબર પડે તળિયા તપાસવા પડે પોતાના વ્યસન થઈ જાય આપણને ભગવાનની વાતો સાંભળવાની આપણને ક્યારેય પણ સત્સંગ સિવાયની હળવી વાતો સાંભળવી ગમે નહીં એવો જ્યારે આપણી રુચિ થાય ને ત્યારે સત્સંગ પરિપક્વતા તરફ શરૂઆત થઈ કહેવાય ઘણી વાર સુધી કીર્તન ગાયા ત્યાં સુધી બેઠા પણ મહારાજે વાત શરૂ કરી લોકો બધા ચાલવા લાગ્યા જેટલા આવ્યા હતા તે બધા ગયા બેઠો નહીં ગામમાં બધા મુંડેલા જેવા જ છે લો બેઠો એટલે શું કહેવાય એક નહીં વાત સાંભળવા એક પણ માણસ બેઠો નહીં ત્યારે શ્રી હરિ સંતોની સાથે વાતો કરવા લાગ્યા હવે કોની યારે વાતો કરવી આ બધાય વાળા બધા જતા રહ્યા હવે રહ્યા સાધુ મહારાજ સાધુને કે હાલો તમે હામાં બેહો આવે તમને વાતો કરું કારણ કે આને તમે ઉપદેશના કીર્તન આટલા ગાયા જમ આવી કહેશે તારા કાનમાં રે પણ આને કાંઈ કાનમાં ગર્યું નહીં હવે તમે બેહો સંતોને હામાં બેહાડ્યા મહારાજે અને મહારાજ સંતોને વાતો કરવા લાગ્યા અને મહારાજ વાતો કરવા લાગ્યા ત્યારે મહારાજ એવું બોલ્યા સંતોની સાથે વાતો કરવા લાગ્યા તમારા સૌનું મહાન ભાગ્ય છે જે કહી શકાતું નથી સંતોનું ભાગ્ય છે એ વાત મહારાજને કરવી પડી સર્વોપરી સતસંગ કહાવે અલ્પ પુણ્ય નહીં ઈન પાવે સતસંગ મેં સુખ રહ હે જેતા સતસંગ મેં સુખ રહે હે જેતા અનંત બ્રહ્માંડ મે નહીં હે તેતા અનંત બ્રહ્માંડ મે નહીં હે તેતા સર્વોપરી સુખ કે લોીજે હા સત સતસંગ સો કરત હે તે હા સુલટ સમજકી દસ આવે સુલટ સમજકી દસ ઉલટ સમજ તબ દૂર કરાવે સત્સંગ સર્વોપરી કહેવાય છે થોડા પુણ્યે સત્સંગ મળતો નથી સત્સંગમાં જે સુખ છે તે અનંત બ્રહ્માંડોમાં પણ નથી સર્વોપરી જે લોભી હોય તે જ સત્સંગ કરી શકે છે કેવા લોભી થવાનું છે સર્વોપરી સુખના જે લોભી છે તે જ સત્સંગ કરી શકે છે જ્યારે સવડી સમજણની દિશા સૂજે ત્યારે અવડી સમજણ દૂર થઈ જાય છે સત્સંગ કરવો સ્વ મહારાજ કે છે જીવને ગમતો નથી આ તો સત્સંગ સર્વોપરી છે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે મને મળ્યા પ્રગટ મહારાજ રે સુંદર વર મારા શ્રી હરી રે થોડા પુણ્ય સત્સંગ નથી મળતો બહુ જન્મના સુકૃત ઉદય થાય ત્યારે આવો સર્વોપરી સત્સંગ મળે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ઓળખાય ભગવાન સ્વામિનારાયણને ઓળખાવે એવા ભગવાનના સાધુ મળે શાસ્ત્ર મળે આ બધું થોડા પુણ્ય નથી મળતું સર્વોપરી સુખના જે લોભી હોય કયું સર્વોપરી સુખ છે અક્ષરધામના અનંત મુક્તોની પંક્તિમાં જઈને બેસવાનું સુખ એ સર્વોપરી સુખ છે સર્વોપરી મહારાજ જ્યાં આગળ બિરાજે છે એ જ સર્વોપરી સુખ છે એનો જેને લોભ હોય એ જ સત્સંગ કરી શકે છે એ જ સવળી દિશામાં ચાલી શકે છે મનુષ્યમાં જ્યાં સુધી અવળી સમજણ હોય છે ત્યાં સુધી તે સત્સંગ કરી શકતો નથી પહેલા તે નક્કી કરી રાખવું જોઈએ કે સત્સંગ કર્યા વિના ભવનો પાર આવવાનો નથી ઉલટ સમજ રહે જ્યાં લગ સતસંગ જનન કરત ત્યાં લગ સતસંગ કરે વિન ભવ કોન પારા પ્રથમ ઇતનો કરે નિરધારા સત્સંગ કર્યા વિના ભૌસાગરનો પાર નહીં આવે સદગુરુ ગોપાળન સ્વામીની વાતમાં પ્રકરણ ત્રીજાની પચીસમી વાત છે એમાં સ્વામી એક બહુ સરસ વાર્તા કીધી છે એ અહીં લખાય છે હું વાંચું છું સ્વામી એવું કીધું મહાભારતમાં એક વાત આવે છે વાત બહુ વિસ્તારથી છે મહાભારતની પણ સ્વામીએ ટૂંકમાં કીધી છે હું સ્વામીના મૂળ શબ્દો વાંચું છું વ્યાસજી ચાલ્યા જતા હતા ત્યારે માર્ગમાં એક કીડો પડ્યો હતો એ કીડો ગાળા આવતા હતા તેથી ભય પામીને માર્ગમાંથી બહાર નિસર્યો એક કીડો પડ્યો હતો છાનનો પોદળો હતો એમાં એક કીડો પડ્યો હતો ગાળું આવતું અવાજ સાંભળ્યો એટલે કીડો બહાર નીકળી ગયો કે મરી ને પીલાઈ ત્યારે વ્યાસજી એને પૂછ્યું તું અવળો કેમ ચાલ્યો ત્યારે તે બોલ્યો ગાળા આવે છે તે પીલાય મરું એ વાસ્તે બહાર નીસર્યો છું ત્યારે વ્યાસજીએ કહ્યું મુઆ અહીં શું સુખ છે આ તું અહીં પોદળામાં પડ્યો એમાં શું સુખ છે ત્યારે તે બોલ્યો હે મહારાજ આ દેહમાં બહુ સુખ આવે છે આ પ્રશ્ન યુધિષ્ઠિર રાજાએ ભીષ્મ પિતાને પૂછ્યો છે અને ભીષ્મ પિતા વ્યાસજી અને કીડાનો સંવાદ મહાભારતમાં કે છે એ જે સંવાદ છે એને સ્વામી અહીં ટૂંકમાં લીધો છે ત્યારે એ બોલ્યો એ મહારાજ આ દેહમાં બહુ સુખ આવે છે કીડામાં હું છું ને મને બહુ મજા આવે છે ત્યારે વ્યાસજીએ કહ્યું તું મારા સામું જો એમ કહીને એને દેહ મુકાવી અને કોઈ રાજાની રાનીમાં મૂક્યો રાજાની રાનીમાં મૂક્યો એના પેટમાં મૂક્યો એને એ આત્માને વ્યાસ ભગવાન હતા પછી જન્મ્યો તે દસ વીસ વર્ષનો થયો અને અનેક પ્રકારના સુખ ભોગવીને મોજો કરતો હતો રાજાનો કુંવર એટલે શું હતો શું ક્યાંથી ક્યાં પહોંચાડ્યો રાજાના કુંવર સુધી એવા સમયમાં વળી વ્યાજદી ત્યાં બજારમાં થઈ નિસર્યા ત્યારે કુંવર ગોખ ઉપર બેઠો તો વ્યાસજીને જોઈને બોલ્યો એમને મેં છે આમને મેં ક્યાંક જોયા છે જોયા જોઈને ત્યારે તે વ્યાસજીએ પૂર્વની સ્મૃતિ કરાવીને કહ્યું એ સુખ કેવું હતું તું કહેતો બહુ સુખ છે કેવું હતું પોદડા પડ્યો તો એ ત્યારે એને કહ્યું મહારાજ એ તે સુખ શાનું આ તો બહુ સુખ છે આ રાજાના કુંવરમાં જેવું સુખ છે એવું કઈ કીડામાં હતું નહીં મજા આવી નહીં અહીંયા આ બરાબર મજા છે વ્યાસજીએ કહ્યું આથી પણ આગળ ઘણું સુખ છે મારી હામું જો હામું જોયું દેહ મુકાવીને ચક્રવર્તી રાજાનો કામદાર જેને ગેર હજારો વાન ચાલે ને વાનોતર કમાણી કરે એવા શેઠને ઘેર જન્મ ધરાવ્યો ચક્રવર્તી રાજાનો મોટો શેઠી હોય એને દસ વીસ વર્ષ થયા ત્યાં વ્યાસજી આવ્યા કેમ આગલું સુખ પેલું હતું એવું જ છે કે એનાથી વધારે છે આ સુખ કેવું લાગ્યું ત્યારે એને કહ્યું આ તો બહુ સુખ છે પેલા કરતા તો અબજો ઘણું સુખ છે આ તો ત્યારે એને ભારે વેદ પુરાણને ભણે ભણાવે ને સર્વશાસ્ત્રના અર્થને જાણે અને હજારો રૂપિયાનું વર્ષાસન ચાલ્યું આવે એવા બ્રાહ્મણને ગેરજન્મ પછી વ્યાસજીએ ધરાવ્યો વીસ વર્ષમાં ફેંસલો બોલાવીને બીજે મૂકી દે ત્યાં ગયો બીજ બળવારો હતો એટલે થોડે દિવસમાં વિદ્યા માત્ર ભણી રહ્યો શાસ્ત્રમાં કહેલી જે આ પુણ્ય કરીને આવા સુખને પામે ના પાપે કરીને આવા દુખની પ્રાપ્તિ થાય એ બધી વાતની ગમ પડી પછી વ્યાસજી આવ્યા વ્યાસજીને પગે લાગીને કહ્યું તમે તો મારા પર બહુ અનુગ્રહ કર્યો પછી વ્યાસજીએ પૂછ્યું એ સુખ કેવું હતું ત્યારે એને કહ્યું એ શું સુખ હતું આવે તો સર્વે વાતની ખબર પડી આ શાસ્ત્ર વાંચ્યા ને બ્રાહ્મણને ઘેર જન્મીને આવે બધી વાતની ખબર પડી ત્યારે વ્યાસજીએ તેને ધર્મ જ્ઞાન વૈરાગ્યને મહાત્મ્ય સહિત ભક્તિનો ઉપદેશ કરીને કહ્યું ધ્યાન કર ભગવાનનું ધ્યાન કર પછી સમાધિ કરાવીને ભગવાનના દર્શન કરાવ્યા પછી તેને દેહ મુકાવ્યો પાછો અને ગરીબ બ્રાહ્મણને દેહ ધરાવ્યો પેલો તો રૂપિયાવાળો હતો એટલે વર્ષાસન આવે એટલે રૂપિયામાં પાછું બંધાવાય ગરીબ બ્રાહ્મણને ગેરદેહ ધરાવ્યો પછી ઉપદેશ કરીને એને ત્યાગી કર્યો સાધુ કર્યો અને વાસના ટાળીને ભગવાનના ધામમાં પહોંચાડ્યો લો આ સત્સંગ કર્યાનું ફળ વ્યાસજીનો સત્સંગ કીડાએ કર્યો તો કીડામાંથી ઠેક એને ભગવાનના ધામ સુધી પાંચ છ જન્મે વ્યાજ ભગવાને પહોંચાડ્યો આ સર્વોપરી સત્સંગ કરવાનું ફળ શું છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય સત્સંગ સિવાય ક્યાંય પણ જન્મ મરણમાંથી છૂટાતું નથી સત્સંગ સિવાય ભવસાગરનો પાર આવતો નથી માટે સત્સંગ જેટલી કિંમતી વસ્તુ આપણને ગમે તે મળી હોય પણ સત્સંગ જેટલી કિંમતી કાંઈ ના સમજવી સત્સંગને જતન કરીને જાળવવો આપણે બીજું બધું બહુ જાળવવા પ્રયત્ન કરીએ પણ સત્સંગ જતો રહે એની ચિંતા કરતા નથી આપણા સત્સંગને ઊની આંચ ના આવે એવી રીતે જે સત્સંગને જાળવે એ સત્સંગને સમજ્યા કહેવાય સાંભળો પૂર્વે પ્રહલાદ અને પ્રિયવ્રત જેવાએ પણ સત્સંગ કર્યો હતો તેમની જેવી સમજણ હતી તેને અત્યારે પણ ગ્રહણ કરવી જોઈએ પ્રહલાદને સત્સંગ છોડાવવા માટે એના પિતાએ જ કેટલા બધા પ્રલોભન આપ્યા છતાં તેઓ કોઈ રીતે ડગ્યા નહીં પ્રહલાદને તેના પિતાએ જે જે પ્રલોભન આપ્યા તેમાં તેને એક પણ સ્થિર ન દેખાયું તેઓ અનંત બ્રહ્માંડના સુખને વિચારવા લાગ્યા ત્યારે તેમાં અસ્થિરતાનું તેવું જ વિવેક જ્ઞાન થયું એમને વિચાર્યું કે કદાચ મને મારા પિતા હિરણ્ય કશીપુ ત્રિલોકીનો રાજા બન્યો હોય અને મને ત્રિલોકીનું રાજ આપે પણ જે બ્રહ્માંડ સ્થિર નથી જે બ્રહ્માંડનો જ નાશ થવાનો છે તો ત્રિલોકી તો બ્રહ્માંડની અંદર છે એ રાજ્યને મેળવીના નાસવંત રાજ્યને મેળવીનું કરીશ આવો વિચાર પ્રહલાદે કર્યો પિતાના કોઈ પ્રલોભનમાં લોભાયા નહીં સત્સંગનું જે સુખ છે તે તો કાળ પણ નાશ કરી શકતો નથી તેને પોતાના આત્મામાં આવું દ્રઢ કર્યું અને દેહના બધા સુખને નાશવંત જાણ્યા પ્રહલાદજીએ પિંડ અને બ્રહ્માંડના જે જે ભોગ સુખ રહ્યા છે તે બધાને સબના જેવા નાસવંત જાણ્યા સબને માટે કોઈ પ્રયત્ન કરતા નથી લો કોઈ મળદા માટે પ્રયત્ન કરે એમ સત્સંગ સિવાયના બધા સુખને ભોગ છે ને તો મળદા જેવા છે નાસવંત છે આવું પ્રહલાદજીએ જાણ્યું હતું પિતાએ પુત્રને બહુ શિખામણ આપી સત્સંગ છોડાવવા માટે ઘણી માયા રચી જેટલી રાજનીતિ કહેવાય છે તે બધી પ્રહલાદજીને ભણાવી હતી છતાં પ્રહલાદજીને સત્સંગ સિવાય ક્યાંય સાર ન સમજાયો અસુરના પુત્ર હતા પ્રહલાદજી હિરણ્ય કશીપો અસુર હતો રાક્ષસ હતો રાક્ષસ કુળમાં જન્મેલા હોવા છતાં પણ નારદજીનો સત્સંગ પ્રહલાદજીને લાગી ગયો આખી જિંદગી ભજન કર્યું પ્રહલાદ ભગવાનના ભક્ત થયા જે પ્રહલાદ માટે ભગવાનને થાંભલામાંથી એક રાક્ષસના પુત્ર માટે થાંભલામાંથી પ્રગટ થવું પડે ઋષિ ભગવાનને અને કેવું ભગવાનને રૂપ ધારણ કરવું પડે નહીં મનુષ્ય નહીં પશુ આવું રૂપ ધારણ કરવું પડે અને વિચારો તો ખરા હિરણ્યકશીપુને કેવા વરદાનો હતા દિવસે ના મળું રાત્રે ના મરું બાર ના મરું અંદર ના મરું આકાશમાં ના મળું પૃથ્વી પર ના મરું લીલાથી ના મરું સૂકાથી ના મરું ભગવાનને કેટલું આયોજન કરવું પડ્યું છે એક પોતાના ભક્ત પ્રહલાદ માટે હિરણ્યકશીપુના માગેલા વરદાનો માટે ભગવાનને કેટલું આયોજન કરવું પડ્યું છે નહીં સૂકું નહીં લીલું નખ નહીં મનુષ્ય નહીં પશુ નહીં દિવસ નહીં રાત નહીં પૃથ્વી પર નહીં આકાશમાં ખોડાની અંદર લીધો છે હિરણ્ય કશીપુને અને છાતી ફાડી છે શસ્ત્ર વિના ભગવાનને એક ભક્ત પ્રહલાદ માટે કેટલું આયોજન કરવું પડ્યું ભગવાન ભક્ત વત્સલ છે વાલા ભક્તો યાદ રાખો સો માથા નહીં કરોડ માથા જતા હોય પણ સત્સંગને ક્યારેય ના જવા દેવો એક સત્સંગ જો રહેશે તો બધું જ રહેશે એક સત્સંગ જો જતો રહ્યો જીવનમાંથી તો બાકીનું તો આપણે આગલા જન્મોમાં કમાયા હતા અને આગળ જન્મમાં કમાશું જો સત્સંગ જતો રહ્યો તો બધું અને સત્સંગ ટળે ને એવી કોઈ પણ પ્રક્રિયામાં ક્યારેય ભળવું નહીં મારો સત્સંગ ઓછો થાય મને જે ભગવાનમાં અત્યારે હેત છે મને જે અત્યારે ભગવાનના સંત અને ભક્તમાં હેત છે એમાં રતિવા ખામી આવે એવી કોઈ પ્રક્રિયા આપણા પોતા દ્વારા ના થાય તો આપણે આત્મઘાતી નહીં જે પોતાનો સત્સંગ ટાળવા માટેનો પ્રયત્ન કરે એ પોતે જ આત્મઘાતી છે સત્સંગ આપણો ઘટે એવી કોઈ વાતને સાંભળવી નહીં સત્સંગ આપણો ઘટે એવા કોઈ વ્યક્તિનો સંગ કરવો નહીં સત્સંગમાંથી આપણી રૂચિ ઉડી જાય એવી કોઈ જગ્યાએ જવું નહીં એનો સદંતર ત્યાગ રાખવો સત્સંગ જેનો ઘટ્યો એ પોતે પોતાનો પોતાના આત્માનો હત્યારો છે સત્સંગને ઘટાડે છે જે પોતે એ પોતાના જ આત્માની હત્યા કરે છે પોતાના જ આત્માની હત્યા કરે છે માટે સત્સંગ ઘટે પ્રહલાદજી જેવું આપણે શું દુઃખ આવીશ પ્રહલાદજીને પૂર્વેના જે ભક્તો થયા એના જેવા આપણે શું દુઃખ છે આપણે તો બધાય આપણા ઊભા કરેલા હોય ગુણાતીતાનંદ સ્વામી કે સુખપાલમાં બેહીન પ્રભુ ભજીલો એવું કરી મૂક્યું છે આપણે તો ખોતરીને ઊભા કરીએ તો દુઃખ છે કેવી રીતે ખોતરીને ઊભા કરીએ પેલા વાંદરાને સેજ એક વાંદરાને વાગ્યું હોય ને તે વાંદરો આમ ખંજોળતો હોય ને તો સ્વામી એને આ દ્રષ્ટાંત દીધું છે એ જ વાતમાં દીધું છે તે બીજો વાંદરો એને વાગ્યું ના હોય પણ એ ખંજોળે અને ઓલાને જેમ લોહી નીકળે ને એમાં આની લોહી નીકળે ત્યારે આને શાંતિ થાય તે પાછું એ વાંદરા બે વાંદરા ભેગા થાય તે પાછો ત્રીજો વાંદરો બેઠો જોય એ લે તમને તમારા ગાલ લાલ થાય મારા ના થાય ભાઈ તારા થાય હાલને તુંય ખંજોળ એમ ઘણી વખત સત્સંગમાં ખંજોળી ખંજોળીને લાલ થાય અને ખંજોળી ખંજોળીને પછી હળો થાય હળો થાય એટલે પૂરું થાય સત્સંગ બધો ઉડી જાય માટે સુખપાલમાં બેહીન પ્રભુ ભજીલો એવું કરી મૂક્યું છે શ્રીજી મહારાજે એવું કર્યું છે જો આપણે સજાગ બનીને ખરેખર મંડી પડશું તો થોડાક વર્ષો આપણી પાસે છે થોડાક શ્વાસ આપણી પાસે છે શ્રીજી મહારાજનો વિશ્વાસ રાખીને જો મંડીશું ને તો થોડાક સમયની અંદર શ્વાસ આપણા જ્યાં અટકશે ત્યાં આપણો વિશ્વાસ સાચો પડશે ભગવાન શ્રીહરિ આપણને અક્ષરની મુક્તોની પંક્તિમાં બેસાડશે માટે સત્સંગને મોડો ના પડવા દેવો જે પગથિયે બેઠા છે ત્યાંથી એક પગથી ઉતરવું નથી આગળ જવું છે આવો નિર્ધાર રાખીએ બહુ પ્રકારની માયા રચિત હિરણ્ય કશું છતાં પ્રહલાદજીને સત્સંગ સિવાય ક્યાંય સાર ન સમજાયો તેઓ સત્સંગ કરીને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ ભક્તિ કરવા લાગ્યા એના પિતા બધા ઉપાય કરીને થાક્યા પણ પ્રહલાદ તો પાકા અડગ ભક્ત થયા તેને પોતાના દેહ સુદ્ધામાં મમત્વ છોડી દીધું મરવું પડે તો મંજૂર છે પણ સત્સંગ ના છોડું મૃત્યુને મંજૂર રાખે પણ સત્સંગને જે ના છોડે એ ભગવાનનો પાકો ભક્ત કહેવાય તેને પોતાના દેહ સુધામાં મમત્વ છોડી દીધું જીવ સિવાય ક્યાંય દેખ્યો ત્યારે તેને તે અપાર દુઃખ દેવા લાગ્યો દુઃખી કરવાના જે જે ઉપાય કહેવાય છે જેવા કે આગ પાણી ઝેર સર્પ સિંહ શસ્ત્ર હાથી વગેરે દ્વારા દુઃખ દેવામાં આવ્યા છતાં પ્રહલાદનો નાશ તો ન કરી શક્યા પણ દુઃખી પણ ના કરી શક્યા નાસ્તો તો ના થયો પ્રહલાદનો પણ પ્રહલાદને દુઃખ ના થયું જેટલું દુઃખ આપતો હિરન્ય કશીપુ એટલું પ્રહલાદ શું કરતો હતો ભજન નારાયણ નારાયણ વધારે ભજન કરવાની મોજ આવતી હતી પ્રહલાદજી તો પ્રસન્ન જ રહ્યા આવા હોય છે હા ઈરન્ય કશીપુ જેવા પણ પછી થઈ જાય ભગત આપણે ત્યાં એક ત્યાગી સંત છે બહુ વર્ષો થઈ ગયા ઘણા વર્ષો થઈ ગયા એના પિતાને ત્યારે સત્સંગ નહોતો પૂર્વાશ્રમના પિતાને એટલે સત્સંગ ના હોય એટલે સાધુ થવા આવે એટલે પછી તો કુસંગની આ તો બધા બોડવીને આમ કરીને આવું બધું જ સમજાય ને જેને સત્સંગ નથી એને તો હું સમજાય એને શું સમજાય આટલા ભગતને જોવે તો શું સમજાય આ તો બોડવીને સાધુ કરે એમ જ સમજાય ને અક્કલ હિનાન બુદ્ધિ સમજાય શું જેને શ્રીજી મહારાજને જાણ્યા નથી જેને મહારાજના પ્રતાપની ખબર નથી અને તેમજ સમજાય એટલે એને ત્યારે નતો એટલો સત્સંગ એ ભાઈને એ જે સંત છે અત્યારે એ જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે એને મંદિરમાંથી ઢસડીને એનો એનો પગ આમ ઢસડીને રોડ ઉપર ઢસડે અને શું કે ખબર છે તને ખબર છે તારો બાપ હિરણ્ય કશી પૂછે કે આજે બેઠા શબ્દો છે એ જ હું તમને કહું છું ત્યારે જે અત્યારે સંત છે ને એ તો લગભગ એની તો છઠ્ઠા સાતમાં બનતા હોય કે આઠમાં બનતા હોય એટલી ઉંમર હશે ત્યારે એ પોતાના બાપને એમ કહેતા કે તમે હિરણ્ય કશી પૂછો ને તો હું પ્રહલાદ છું આવો સંવાદ તમે કોઈ દી સાંભળ્યો છે આવો લાઈવ સંવાદ અમે તો સાંભળ્યો છે શ્રીજી મહારાજના પ્રતાપ અને શ્રીજી મહારાજનો જે પ્રતાપ છે ને અને શ્રીજી મહારાજના જે મોટા સંતોના લખેલા શાસ્ત્રો મોટા સત્પુરુષોના પ્રતાપ છે ને એ તો દ્રગે ડીઠા છે જેને ભગવાનને માટે સત્સંગ રાખ્યો હોય ને એને દ્રગે દીઠા છે નિષ્કુળન સ્વામી કે એમ જોયા છે એવા સત્સંગ રાખવાળા કેટલા હરિભક્તો ને કેટલા ત્યાગી સંતો છે આજે તો એ હરિભગત થઈ ગયા છે અહીં સંત થયાના ભજનના પ્રતાપે પણ એને ખેંચીને લઈ જતા ત્યારે એનો આ સંવાદ હતો કે હું આ આ કે 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 ભાઈ એ હું હું છું છું કૃષ્ણ આવો સંવાદ તમે સાંભળ્યો છે બોલો અમે લાઈવ સાંભળ્યો છે અત્યારે તો ભગત છે એટલું નહીં લઈ ગયા અને એને કેટલા એક ભૂવા પાસે તો એને માર મરાવડાયો હાંકડે હાંકડે કોણ વળગ્યો છે તને કોણ વળગ્યો છે કે મને સ્વામિનારાયણ વળગ્યો છે કેટલો માર મારેલોનો આખો વાહો હોજી ગયેલો એટલો માર મારેલો પેલા ભુવાએ કોણ વળગ્યો સ્વામિનારાયણ વળગ્યો છે કે સ્વામિનારાયણ વળગ્યો છે અને છેવટે મારી મારીને લો થાક્યો આની મા એમ તો દયા આવે ને અને પછી છોડાયો કે ભાઈ રહેવા દો હવે પેલા એ હાથ ગાંઠવાળું અહીંયા આગળ ખબર ને કારા દોરા બે પાંચ બાંધ્યા કે જાવ આવે સ્વામિનારાયણ એને નહીં કાંઈ કરીએ કે તો ઓલો નીકળતો નીકળતો રડતો રડતો એટલો છોકરો એવું કઈ નીકળ્યો તારા જેવા હાથ ભૂવા આવશે ને તોય એ કેવી રીતે થાય આ કોઈ નવલકથા હું તમને નથી કેતો બની ગયેલી ઘટના કહું છું બની ગયેલી અને પાત્ર જે મોજૂદ છે ખાલી હું નામ નથી કેતો જાણ હોય મને પર્સનલ કે પૂછજો કહીશ વાત એવી છે ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ રાખવા માટે આજે પણ એવા મુમુક્ષુઓ છે કે જે આટલા આવામાંથી પસાર થયા છે હિરણ્ય કશીપુ જેવાના પ્રહારમાંથી પસાર થયા હોય તોય પણ સત્સંગ નથી મૂક્યો એને નક્કી કર્યું હતું સ્વામિણને વરવું છે તો સ્વામિણને વરીને રહ્યા એવા છે મુમુક્ષુઓ છે ભગવાનના ભક્તો પણ છે ભગવાનના એવા સંતો પણ આ સત્સંગને મધ્ય કેટલા હશે એવાની વાતો સાંભળીએ એવાના ચરિત્રો સાંભળીએ એવી વાતોને સાંભળીએ ને તો આપણને પુરુષાતન ચડે આપણને એમ થાય કે હું શ્રીજી મહારાજનો સત્સંગ રાખવા કાંઈ કરું પણ નબળી જ વાતો સાંભળે નબળું જ જોવે અને નબળું જ વિચાર્યા કરે એવા નપુસકો આ પૃથ્વી પર કરોડોની સંખ્યામાં હોય ને તો એનાથી કોઈને કોઈ દી ભગવાન ભજવાનું તાન ના ચડે એનો કોઈ સંગ કરે ને એ ભગવાનના માર્ગે નપુસક જેવો થઈ જાય કલ્યાણના માર્ગે એનું પુરુષાતન ઉડી જાય માટે શ્રેષ્ઠ સત્સંગની અંદર ચઢેલા જે હોય એવા પાત્રોને જોયા કરવા પૂર્વે જે નંદ સંતો હતા પૂર્વે જે મોટા મોટા ભક્તો થયા એની પૂર્વે જે થયા હોય પૃથ્વી ઉપર અત્યારે વર્તમાન કાળે જે એવા સંતો ભક્તો હોય કે જેના જીવન પ્રેરણાદાયી હોય જેના જીવનને જોઈને જેના વર્તનને જોઈને જેની ધીરજને જોઈને જેના સત્સંગને જોઈને આપણા હૃદયની અંદર કાંઈક ભગવાનના માર્ગે ચાલવાની તાકાત આવતી હોય એવાને જોવાના એવાના ચરિત્ર સાંભળવાના એવાનો સંગ કરવાનો હૃદયથી તો જીવમાં સત્સંગ રહે નહીં તો ગુનાતીતાનંદ સ્વામી કે જેમ પેલો વાઘ છે ને બકુરું ઉપાડી જાય ને જોકમાંથી એમ માયા તો ઉપાડી જાય એવી છે માયાના બહુ પ્રકારના સ્વરૂપ છે એક સ્વરૂપ થોડું છે આપણે બધા સત્સંગ કરવા બેઠા ને તે માયા વિચારે છે કે આ મારા હાથથી ગયો માયા શું વિચારે છે મારા હાથથી આ મોટા સાધુના શબ્દો છે ગુનાદિતાનંદ સ્વામીના મારા હાથથી ગયો તે માયા લાગ જ ગોત્યા કરે છે કે મારો વાતો તો બહુ હારી કરે છે આ બધા થઈને વાતો સાંભળવા બેહી ગયા છે પણ કયો લાગ મળે તો આને કયો લાગ મળે તો ઉપાડવું એમ મારીને તમારી બેય પર નજર એની બહુ પાકી છે જો આપણે હરખા જોકમાં ના રહીએ તો એ માયા ગમે ત્યારે પેલો વાઘ બકરું ઉપાડે એમ ઉપાડી જાય માટે સત્સંગને બહુ દ્રઢ કરીને રાખો મજબૂત કરીને રાખો કલ્યાણના માર્ગે કોઈ દી વિઘન ના આવે ને એવા ઊંડા પાયા કરીને સત્સંગ રાખવો પ્રહલાદે ભગવાનના સુખને દુર્લભ માન્યું અને ભગવાન માટે થઈને ઘણું બધું દુઃખ સહન કરવાનું કબૂલ રાખ્યું ભગવાન માટે થઈને જેટલું દુઃખ પામ્યા તે બધાને એને સુખ જ માન્યું ભગવાન માટે જેટલું સુખ ભગવાનને રાખવા જેટલું દુઃખ ભોગવવું પડે એ મારી માટે સુખ છે આવી સમજણ થાય ને તો સત્સંગ રહે પણ ભગવાન રાખવાથી મને દુઃખ આવે છે ભગવાનનું ભજન કરું છે એટલે દુઃખ આવે છે પૂજા કરું છું એટલે દુઃખ આવે છે આ સત્સંગમાં છું એટલે દુઃખ આવે છે આવું બધું જો થાય તો સત્સંગ ઉડી જાય પણ ભગવાનને રાખવા માટે કદાચ દુઃખ રાખવું પડે તો દુઃખ ભલે આવતું પણ ભગવાન ના જવા જોઈએ કુંતાજીએ દુઃખ માંગ્યું આપણે બધા એટલા બધા સક્ષમ ના હોઈએ ભગવાનને કેવું પ્રભુ માપનો દેજો અને સહન કરવાની શક્તિ દેજો તે ભગવાન આપણને જાજુ દઈ શું દે દુઃખ ભગવાન આપણને અત્યારે દુઃખ શું દઈ દે બહુ દુઃખ દે બહુ દુઃખ દે બહુ દુઃખ દે તો તમને કેટલું દુઃખ દે તમારો સંકલ્પ હોય મર્સિડીઝનો નો નિશાન ગાડી આપે તમને બહુ દુઃખ દે તો ઘર હોય એમાંથી એપાર્ટમેન્ટમાં મોકલે બહુ દુઃખ હોય બહુ દુઃખ હોય બહુ દુઃખ હોય તો વર્ષે લાખની આવક થતી હોય તો પચાસ હજારની ની થાય અન વસ્ત્ર કરીને રોટલે કરીને તો કઈ દુઃખી દુઃખી દુઃખીત ના કરી દે અને અમને દુઃખ શું આપે ભગવાન અમને કોઈક વખાણતો હોય તો કુ કુવખાણવા લાગે સ્તુતિ કરતો હોય નિંદા કરવા લાગે માન આપતો હોય અપમાન કરવા લાગે બીજું શું દુઃખ આપણા જીવનમાં મોટા એવા તો કયા પહાડો આપણી ઉપર તૂટી પડે છે ભગવાન સ્વામીના આપેલા કોઈ દુઃખ નથી કોઈ દુઃખ નથી અમારી નિંદા કે અમારા કુવખાન કે અમારું અપમાન અને તમારી ઉપર સંપત્તના થોડા ઘણા આવે ને વાદળા એ તો કાંઈ નથી શ્રીજી મહારાજનો આધાર કેવો છે શ્રીજી મહારાજ કેટલા સમર્થ ભગવાન આપણને મળ્યા છે એનો આધાર કેટલો મજબૂત છે એ શું આપણે સ્વામી કે ભગવાન વેચી ખાધા છે ભગવાનનો આધાર માનીને શું સુખથી આપણે સ્વામિનારાયણ સ્વામીને ભજન ના કરી શકીએ રોટલા તો એને કાંડામાં લીધા છે તે દેશે આપણે ભજન ના કરી શકીએ આપણે સત્સંગ ના રાખી શકીએ આપણે મૂંઝાઈ જઈએ આપણને મૂઝવંત થઈ જાય આપણા હૃદયની અંદરથી ભક્તિ જતી રહે આપણે ઉદ્વેગિત થઈ જઈએ આપણું માઇન્ડ અપસેટ થઈ જાય આ બધું જ આપણા સત્સંગની કાચપ છે માને થતું હોય તો મારી માટે તમારે થતું હોય તો તમારી માટે એ આપણા સત્સંગની કાચપ છે શ્રીજી મહારાજને સમજવામાં આપણી કાચપ છે જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારંભ અંત્યના તેરમાં છેલ્લો પેરેગ્રાફ જીવનના અંતિમ શ્વાસ સુધી જેને યાદ રહે એને કોઈ બી વાંધો ના આવે એ ભગવાનને ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી હવે એવું જેવું એ ભગવાનને ગમે છે એવું જ આપણને ગમે છે આપણને કોઈ ફૂલનો હાર પહેરાવતો હોય અને એ જ ખાસડાનો હાર લઈને આવે તો એને મોકલ્યો કોને એને ભગવાને મોકલ્યો છે જે સ્તુતિ કરતો એ નિંદા કરવા લાગે તેને નિંદા કરાઈ કોને ભગવાને જે કાંઈ કરે છે ભગવાન કરાવે છે ને મારા સારા માટે જ કરાવે છે આવું જો રે ને તો સત્સંગ રે બાકી ભગવાન જ્યારે આપણું બધું સારું કરે ને ત્યારે તો આપણને કરતા જ્યારે ભગવાન થાય ત્યારે તો મજા આવે વાહ વાહ મારા દયાળુ છો કૃપાળું છો મને મળ્યા તમારી બહુ મોટી દયા પ્રભુ હા વાહ 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 બધે જ ડંકો વાગે છે જ્યાં ધંધો કરીએ ત્યાં બરાબર હાલે છે તમારે નાખો ત્યાં સોનું નીકળે છે વાહ મહારાજની દયા અમે કઈ સત્સંગની પ્રવૃત્તિ કરતા હોય બધી બાજુ પર બહુ સરસ બહુ સરસ વિકાસ 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 બહુ સરસ બહુ સારું ભગવાનની બહુ કૃપા દયા પણ ભગવાન જ્યારે હરતા થાય ત્યારે આપણી પરીક્ષા છે ત્યારે આપણી પરીક્ષા છે ત્યારે ભગવાનમાં કેટલો વિશ્વાસ છે ભગવાનને આપણે કેટલા સમજ્યા છીએ ભગવાનના સ્વરૂપમાં આપણી વૃત્તિ કેટલી સ્થિર થઈ છે એની પરીક્ષાઓ ત્યારે છે અને આ પૂર્વેના ભક્તોના આખ્યાન પ્રહલાદજીના કયા પાપ હતા પ્રહલાદજીને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું ધર્મને ભક્તિએ કયા પાપ કર્યા હતા તે ધર્મને ભક્તિને આટલા દુઃખ સહન કરવા પડ્યા રામાનંદ સ્વામી એવું કયું પાપ કર્યું હતું તે રામાનંદ સ્વામીને કેટલી તકલીફો પડી છે રામાનંદ સ્વામીના ઇતિહાસો વાંચો જેને આ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરીશ શું એમના કોઈ કર્મના ફળ હતા ના ભગવત ઈચ્છા ભગવત ઈચ્છા આપણી કોઈ કસરોને ટાળવી હોય ભગવાનને આપણી કોઈ સમજણને ભગવાનને બહુ સરસ મજાની સ્મૂથ કરવી હોય આપણી સમજણને બહુ વિસ્તારવાળી કરવી હોય ત્યારે દયા કરીને ભગવાન આપણને દુઃખ આપે છે દુઃખ આપે છે દયા કરીને ભગવાન આપે છે જીવનમાં થોડાક વિઘ્નો નાખે છે એ ભગવાનની આપણી ઉપર દયા છે હે મહારાજ તમે કરુણા નિધિ છો દયાળુ છો મારા આત્માને વધારે મજબૂત કરવા માટે તમે દુઃખને મોકલો છો તમારું મોકલેલું દુઃખ તમારી મોકલેલી ઉપાધિ મહારાજ મને મંજૂર છે આવું જ્યારે આપણે હૃદયથી ભગવાનને કહીએ ને ત્યારે મહારાજના આંખમાંથી જે સુખના આંસુ પડે આપણી પર રાજીપાના આંસુ પડે ને આખું જગત આપણે જીતી ગયા આ જગતે વરી કોને પૂજ્યા છે ને કોને એક હરખા રાખ્યા છે આ જગતમાં કોને એક હરખું મળ્યું છે કોનું એક સરખું પત્તું રહ્યું છે આ જગતની અંદર સદાય ફરતું રહ્યું છે મોટા મોટા રાજાઓના રાજમેલો ખંડેર પડ્યા છે એક દિવસ જેની કેટલી કેટલી મોટી સુખ સાહેબીઓ હતી એ આજે ખંડેર થઈ ગયા છે ડટાઈ ગયા છે પુરાતત્વના અવશેષો રૂપે મળે છે મળે છે ને સોનાની દ્વારિકા સોનાની દ્વારિકા ક્યાં દરિયાની અંદર હમાઈ ગઈ આ પૃથ્વી પર તો ભગવાનની બાંધેલી દ્વારિકા પણ સોનાની હોય તો પણ દરિયામાં સમાય છે તો આપણા બાંધેલા નાના મોટા ગાર માટીની ઇમારતો કે આપણું બાંધેલું ને આપણું કરેલું કાંઈ એ તો સમાઈ જ જવાનું છે ભગવાનના આવા અવતારોના કાર્યો એ પણ જો આવું થઈ જાય કારણ કે આ લોક જ એ પ્રકારનો છે આ લોક જ એ પ્રકારનો છે એ લોકના સ્વરૂપને જાણી સત્સંગને કોઈથી પાછો નહીં પડવા દેવાનો ભગવાનના ભજનને કોઈથી પાછું નહીં પડવા દેવાનું વચનામૃત અને મોટા સદગુરોની વાતો ભગવાનના ચરિત્રો ભગવાનના સ્વરૂપની અંદર જોડાવાનું એ કોઈ દી પાછું નહીં પડવા દેવાનું ત્યારે આપણે સત્સંગને સમજ્યા કહેવાય એવું અહીં આગળ આપણને શ્રીજી મહારાજ સંતો આગળ વાત કરે છે આ તો અમારી આગળ વાત કરે છે કારણ કે કોઈ સાંભળવાવાળા પહેલાં તો ર્યાજ નથી એટલે આ તો સારું તમે બધા બેઠા છો નહીં તો તમે જતા રહ્યા હોત કે આ તો સંતોની વાતો છે આપણે આ લો પણ તમારી દયા તમે બેઠા એટલે મહારાજે આવી આ પ્રહલાદજીની દ્રઢતાવાળી વાતો કરી છે બીજી વાતો પણ મહારાજ કરે છે સત્સંગ રાખવા અભિષેકની એને આપણે આવતીકાલે સાંભળશું ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજંબાશુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ ડીલકંઠમ્બ જે શ્રી ગણશ્યામ મહારાજ